एक बनावात स्वागत छे आपनुं त्यारे जोकाणकारोना सवालोना जवाब साथे किरण जाधव डॉट कॉम ना जिग्नेश मेहता आपणी साथे जोडायेला छे अने साथे ज दर्शक मित्र चिराग संघ भी आपणी साथे जोडाई गया छे। जिग्नेश, तेमनो सवाल एक तो कैम्बलिन ना काउंटर पर छे, 100 शेयर्स नी खरीदी लगभग 90 ना लेवल्स पर तेमणे करी छे, 112 ना स्तर हाल 112 ना स्तर पर लगभग 2.5% ઉપરની તેજી સાથે કેમલિનનું કાઉન્ટર ટ્રેડ કરતું દેખાયું છે અને સાથે જ કેમલિન ફાઇન સાયન્સીસના કાઉન્ટર પર પણ તેમણે રોકાણ કર્યું છે। લગભગ 1000 શેર્સની ખરીદી ત્યાં આગળ તેમણે 92ના સ્તર પર કરી છે। કરંટ લેવલ્સ પર લગભગ 13% ઉપરની તેજી કેમલિન ફાઇન સાયન્સીસનું કાઉન્ટર જોઈ રહ્યું છે, 104ના સ્તર ત્યાં આગળ પણ જોવા મળી રહ્યા છે। બંને કાઉન્ટર્સ પર આપની સલાહ કેવી રહેશે? કેમલિન ફાઇન્સ એના સાયન્સ બહુ જ બુલિશ કાઉન્ટર છે। 95 ના સ્ટોપલોસ થી હોલ્ડ કરવું જોઈએ। ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર નામની પેટર્ન બની છે। કરંટ લેવલે 95 ના સ્ટોપલોસ થી હોલ્ડ કરવામાં આવે તો 115 ના ટાર્ગેટ આવનાર 2-3 દિવસમાં બને છે। 115 ના ટાર્ગેટ અચીવ થાય તો પણ વ્યુઅર આઈ થિંક કાઉન્ટરમાં બેસેલા રહેવું જોઈએ। મને એમ લાગે છે કે કેમલિન ફાઇન્સ સાયન્સ જ એક કાઉન્ટર છે કે જે આ વ્યુઅર હોલ્ડ કરી રહ્યા છે। બીજા કાઉન્ટર હું ખરેખર એને ટ્રેક કરી શકતો નથી। ઓકે, ત્યારે જ એક અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, ભરત મુંબઈ થી। ભરત, ગુડ આફ્ટરનૂન, આપનો સવાલ પૂછો। ભરત, આપને મારો અવાજ આવી રહ્યો છે? હાજી હાજી, હાલો હાલો જી, સવાલ પૂછો। હા, મારો સવાલ હતો, HFCL મેં લીધા છે 29 ના ભાવમાં જી, 2 મહિના થઈ ગયા છે, તો અત્યારે 27 નો ભાવ છે, તો રાખવા જોઈએ કે કાઢી નાખવા જોઈએ? જી બિલકુલ જિગ્નેશ, HFCL ના કાઉન્ટર પર 2000 શેર્સ ની ખરીદી 29 ના લેવલ્સ પર કરી છે, આપની સલાહ કેવી રહેશે? થોડા ઉપરના લેવલે ખરીદી કરી છે, પરંતુ કાઉન્ટર સારું છે। લગભગ 10 વર્ષ પછીના સમયગાળામાં કાઉન્ટરે બ્રેકઆઉટ આપ્યો છે, આવું કાઉન્ટર હોલ્ડ કરવું જોઈએ। હોલ્ડિંગનો સમયગાળો 1-2 વર્ષનો હોવો જોઈએ। 20 રૂપિયાનો સ્ટોપલોસ રાખી અને હોલ્ડિંગને જાળવી રાખો, આવનાર 1-2 વર્ષ આ કાઉન્ટર મલ્ટીબેગર રિટર્ન આપી શકે તેમ છે। અરાઉન્ડ 80ની ઉપરના ટાર્ગેટ કાઉન્ટરમાં બને છે, 20 રૂપિયાનો સ્ટોપલોસ। ઓકે, ક્લિયરલી રોકાણને જાળવી રાખવાની સલાહ તમારા માટે બનતી દેખાઈ રહી છે। ત્યારે જ દર્શના હવે આપણી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, 2-3 કાઉન્ટર્સ છે તેમના પોર્ટફોલિયોમાં, ટાટા ગ્લોબલ બેવરેજીસના કાઉન્ટર પર તેમણે 800 શેર્સની ખરીદી કરી છે 130ના લેવલ્સ પર। તે સિવાય તેમણે અન્ય સ્ટોક ગતિ અને સાઉથ ઇન્ડિયા બેંકના કાઉન્ટર્સ પર પણ રોકાણ કર્યું છે। ત્રણેય કાઉન્ટર્સ પર લોંગ ટર્મ પર્સ્પેક્ટિવ છે, જોકે ગતિ અને સાઉથ ઇન્ડિયા બેંક 4 વર્ષથી તેઓ હોલ્ડ કરી રહ્યા છે। ત્રણેય કાઉન્ટર્સ પર આપની સલાહ કેવી રહેશે? ટાટા ગ્લોબલ બેવરેજીસ 220ના સ્ટોપલોસ થી હોલ્ડ કરવું જોઈએ, બહુ સારું કાઉન્ટર છે, હાયર ઓફ હાયર બોટમ બનાવે છે, પોર્ટફોલિયોમાં રાખવા જેવું કાઉન્ટર છે। ગતિ તેઓ 4 વર્ષથી હોલ્ડ કરી રહ્યા છે, પરંતુ નાવ ઇટ ઇઝ જસ્ટ અબાઉટ ટાઈમ કે આનું હોલ્ડિંગ એક મિનિંગફુલ અહીંયાથી ટર્ન લેશે। 120ના સ્ટોપલોસ થી ગતિનું કાઉન્ટર હોલ્ડ કરવું જોઈએ, 160ના સ્ટોપલોસ અહીંયા બને છે। સાઉથ ઇન્ડિયા બેંકની વાત કરીએ તો સાઉથ ઇન્ડિયા બેંક ક્વાઇટ બુલિશ છે, ઓલરેડી હાયર ટોપ હાયર બોટમ બનાવે છે, વ્યુઅર ને ઘણો સારો પ્રોફિટ થયો હોવો જોઈએ। ઓકે, તો ક્લિયરલી આ રીતની સલાહ હાલ મળતી દેખાઈ રહી છે। સાઉથ ઇન્ડિયન બેંકના કાઉન્ટર પર 31ના સ્તર પર કારોબાર છે, ગતિના કાઉન્ટર પર હોલ્ડ પોઝિશન લગભગ 120ના સ્ટોપલોસ સાથે મેન્ટેન કરવાની સલાહ છે। તે સિવાય મયુર આપણી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, એરિસ લાઇફ સાયન્સીસના કાઉન્ટર પર રોકાણ છે આઈપીઓ વખતનું, અને સાથે જ કોચિન શિપયાર્ડના કાઉન્ટર પર પણ રોકાણ કર્યું છે, તેમણે 1 વર્ષનો સમયગાળો તેઓ ધરાવે છે, બંને કાઉન્ટર્સ પર આપની સલાહ કેવી રહેશે? એલિઝ લાઇફ સાયન્સ અને કોચિન શિપયાર્ડ, હું કોચિન શિપયાર્ડ પર સૌથી પહેલા મારો વ્યૂ આપીશ। કોચિન શિપયાર્ડ, 1 મિનિટ, ફોર સમ રીઝન કોચિન શિપયાર્ડ હું પુલઅપ કરી શકતો નથી, જસ્ટ અ સેકન્ડ। ઓકે, કોચિન શિપયાર્ડ હોલ્ડ કરવું જોઈએ, અરાઉન્ડ 540નો સ્ટોપલોસ રાખવો જોઈએ। કોચિન શિપયાર્ડમાં બુલિશ લેવલ બને છે, 590ની ઉપર કાઉન્ટર જશે તો મને એમ લાગે છે કે અરાઉન્ડ 15-20%ની તેજી બને છે। યુઅરનો બીજો સ્ટોક સંભાવ હું પુલઅપ કરી શકતો નથી, પરંતુ કોચિન શિપયાર્ડમાં હોલ્ડિંગ જાળવી રાખો। ઓકે જિગ્નેશ, નો પ્રોબ્લેમ। ત્યારે જ હાર્દિક સવાલ પૂછી રહ્યા છે, ક્વિક કોલ લેવા માંગીશ, બેંક ઓફ બરોડાના કાઉન્ટર પર 400 શેર્સની ખરીદી 149ના લેવલ્સ પર, બેંક ઓફ બરોડાનું કાઉન્ટર કેવું લાગી રહ્યું છે? અગેન, બેંક ઓફ બરોડા પણ સારું કાઉન્ટર છે, અરાઉન્ડ 168ના સ્ટોપલોસ થી અહીંયા હોલ્ડિંગ જાળવી રાખવું જોઈએ। વ્યુઅરને સલાહ છે કે બેંક ઓફ બરોડાની સાથે થોડા SBIના કાઉન્ટર, SBIને પણ હોલ્ડ કરે, 285નો સ્ટોપલોસ પણ લગાડે, બંને કાઉન્ટરમાં હોલ્ડની પોઝિશન જાળવી રાખવી જોઈએ।
જી બિલકુલ જિગ્નેશ, તે સાથે ચર્ચા લેવાનો સમય થઈ ગયો છે. આપની તરફથી કોઈ ડિસ્ક્લોઝર? જી, એસબીઆઈ એક એવું કાઉન્ટર છે કે જે મેં મારા ક્લાયન્ટને રેકમેન્ડ કરેલું છે. આ સિવાય પણ જે સ્ટોક વિશે વાત થઈ તેમાં અમારો અને અમારા ક્લાયન્ટનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રહેલો હતો હોય છે. યુઅર એમના ફિનાન્શિયલ એડવાઇઝરની પણ સલાહ લઈ લેવી જોઈએ અને પછી માર્કેટમાં કામ કરવું. જી બિલકુલ, સમગ્ર જાણકારી આપવા બદલ અને અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર.